नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर 353 मो क्वेश्चन सोलेनोइड। मित्रों पहला आकृति मोटी कर ले, आकृति सोलेनोइड ने। मित्रों एक पछी एक पॉइंट नी आपणे चर्चा करता जाइए। अलग करेला, अलग करेला मीन्स वाहक तार ऊपर जे पीवीसी नु आवरण होय छे ने अलग करेला कहेवाय। कारण के जयरे तमे गुचड़ू बनावशो त्यारे ई आटाओ एकबीजाथी अलग रहे। अलग करेला वाहक तारना अत्यंत नजीक नजीक वीटळायेला घणा बधा आटाओथी बनती नळाकार रचनाने सोलेनोइड कहे छे। आम अलग करेला वाहक तारना अत्यंत नजीक नजीक वीटळायेला घणा बधा आटाओथी बनती नळाकार રચનાને સોલેનોઇડ કહે છે। આ મિત્રો સ્પ્રિંગ જેવું ગૂંચળું એટલે સોલેનોઇડ। મિત્રો સોલેનોઇડ ઘણા બધા વર્તુળાકાર આટાઓનું બનેલું હોય છે, ઘણા બધા વર્તુળાકાર આટાઓ હોય છે, વાહક તારના જ બનેલા હોય છે। સોલેનોઇડ માંથી બીજા પોઈન્ટમાં આપણે ચર્ચા કરશું કે સોલેનોઇડ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। પેલા પોઈન્ટમાં વ્યાખ્યા આપી, અલગ કરેલા વાહક તારના અત્યંત નજીક નજીક વીટળાયેલા ઘણા બધા આટાઓથી બનતી નળાકાર રચનાને સોલેનોઇડ કહે છે। સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર। મિત્રો જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે દરેક આટામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય છે। દરેક આટા, માની લ્યો આ 10 આટા બનેલા હોય તો 10 આટામાં સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે, જેને લીધે થાય છે શું તો કે ટોટલ કુલ ચુંબકીય ક્ષેત્ર એના એક વર્તુળાકાર લૂપથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતા એટલા ગણો પ્રબળ હોય છે। એટલે ત્રીજા પોઈન્ટમાં તમે શું કહેશો કે સોલેનોઇડના, આખો પોઈન્ટ લખું છું, સોલેનોઇડના દરેક આટાઓમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય છે, તેથી જો સોલેનોઇડ એન આટાનું બનેલું હોય, એન એટલે ગમે એટલા હોય, 5 હોય, 8 હોય, 10 હોય, 15 હોય, 20 હોય, એન આટાનું બનેલું હોય તો સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એના એક વર્તુળાકાર લૂપ અથવા આટાથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતા એન ગણું પ્રબળ હોય છે। આનો મતલબ શું થયો
કે જો સોલેનોઇડ 5 આટાનું બનેલું હોય તો તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેના એક વર્તુળાકાર આટાથી અથવા વર્તુળાકાર લૂપથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતાં 5 ગણું પ્રબળ હોય. જો સોલેનોઇડ 10 આટાનું બનેલું હોય તો એમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એના એક વર્તુળાકાર લૂપથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતાં 10 ગણું પ્રબળ હોય. અને જો સોલેનોઇડ 10 આટાનું બનેલું હોય તો તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એક વર્તુળાકાર આટાથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતા એન ગણું પ્રબળ હોય છે. મિત્રો, આકૃતિ સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, મિત્રો સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજ્યાત ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું જ હોય છે. જેમ ગજ્યાત ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એનો એક ધ્રુવ એન ધ્રુવ તરીકે અને બીજો ધ્રુવ એસ ધ્રુવ તરીકે વર્તે છે, એમ સોલેનોઇડનો એક ધ્રુવ સોલેનોઇડનો એક છેડો ચુંબકીય એન ધ્રુવ તરીકે અને બીજો છેડો ચુંબકીય એસ ધ્રુવ તરીકે વર્તે છે. નેક્સ્ટ મિત્રો, સોલેનોઇડના અંદરના ભાગની ચર્ચા કરવી છે મારે. સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે? પરસ્પર સમાંતર હોય છે અને સરખા અંતરે હોય છે. અને ભણી ગયા આપણે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓમાં કે જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર અને સરખા અંતરે આવેલી હોય ત્યાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે, એટલે કે સમાંતર અને સરખા અંતરે હોય છે. તેથી અંદરના ભાગમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. આગ મિત્રો, સોલેનોઇડના અંદરના ભાગમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ નરમ લોખંડના સળિયાને મેગ્નેટાઇઝ કરવા માટે થાય છે, ચુંબક બનાવવા માટે થાય. જો તમે સોલેનોઇડના અંદરના ભાગમાં લોખંડના સળિયા મૂકશો તો એ લોખંડના સળિયા પોતે ચુંબક તરીકે વર્તશે, એટલે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર ઓર પ્રબળ બનશે. આના પરથી શીખાશું તો કે સીધું તારણ લખી નાખો. તારણમાં શું કહેશો? તો કે સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, મિત્રો, બે બાબત પર આધાર રાખે. એક, વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં, અને બે, આટાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. જેમ વિદ્યુત પ્રવાહ વધારો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે, વિદ્યુત પ્રવાહ શૂન્ય કરી નાખો ચુંબકીય ક્ષેત્ર અદ્રશ્ય થઈ જાય, અને જેમ આટાની સંખ્યા વધુ એમ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ. તો મિત્રો, પહેલેથી ચર્ચા કરીએ, શું એક પછી એક પોઈન્ટ બોલતો જાઉં છું. અલગ કરેલા વાહક તારના અત્યંત નજીક વિટલાયેલા ઘણા બધા આટાઓથી, વર્તુળાકાર આટાઓથી બનતી નળાકાર રચનાને સોલેનોઇડ કહે છે. બીજો પોઈન્ટ, સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં તેની આસપાસ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે.
ત્રીજો પોઈન્ટ, સોલેનોઇડના દરેક આંટામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોવાથી જો સોલેનોઇડ એ આંટાનું બનેલું હોય તો તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેના એક વર્તુળાકાર લૂપથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતા એન ગણું પ્રબળ હોય છે. ચોથો પોઈન્ટ, સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજ્યા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું જ હોય છે. સોલેનોઇડનો એક છેડો એન ધ્રુવ તરીકે અને બીજો છેડો એસ ધ્રુવ તરીકે વર્તે છે. નેક્સ્ટ પોઈન્ટ, સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર અને સરખા અંતરે હોય છે, તેથી અંદરના ભાગમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, સોલેનોઇડના અંદરના ભાગમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ નરમ લોખંડના સળિયાને મેગ્નેટાઇઝ કરવા માટે થાય છે. અને છેલ્લો પોઈન્ટ, સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બે બાબત પર આધાર રાખે, એક વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને કાંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો મિત્રો, આ હતું સોલેનોઇડ. આભાર.